પાયલ, એ પાયલ હું કરસ તું હજી ચાનત બની? અમારે મંદિરે જવાનું મોડું થાય છે, મારી બધી બહેનપણીઓ વાટ જોતી હશે, કેટલી વાર લાગી? મમ્મી, ખાંડ તો બરોબર છે ને? હું બરાબર છે? આ 1 કલાકથી સાની વાટે બેઠી છું, મારે કેટલું મોડું થાય છે? મમ્મી, મારી તબિયત સારી નહોતી એટલે સવારે મને સમયનું ભાન જ ના રહ્યું અને ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. તારી તબિયત સારી હોય કે ન હોય, ઈ મારે ન જોવાનું. આ તારું પિયરિયું નથી, હાર્યું છે, એટલે છે ને સમયસર ઉઠી જ જવાનું. હવે પછી હું ધ્યાન રાખીશ. હું ધ્યાન રાખી? તને દુનિયાની કઈ ભાન છે? ખાલી ચાલ એમ દોડી આવી. આ નાસ્તો કોણ તારો બાપ લાવશે? મમ્મી, હમણાં હું થોડી વાર માં નાસ્તો બનાવીને લાવું છું, પણ તમે આમ કેમ બોલો છો? તમે મને ચા બનાવીને લાવવાનું કીધું હતું એટલે હું ચા બનાવીને લાવી. તમે 5 મિનિટ બેસો, હું હમણાં ફટાફટ નાસ્તો લઈને આવું છું. જા જા હવે, આ કામની હાવ ખોટી સો દગડી સો. પેલા કે સા લઈને આવું, પછી તું કેટલી લઈને આવી, પછી તું નાસ્તો લઈને આવી, તો હું મારે તારી વાટે બેહી દેવાનો? હા મમ્મી. હું? હા મમ્મી, તે કઈ વાત ની હા પાડી, એની મને તું સોખોટ કરતો? મમ્મી, હું નાસ્તો બનાવીને લાવું છું તમારા માટે, એની મેં હા પાડી. રોજે મારે આવી કડવી વાતો સાંભળવી પડે છે. ક્યારેક ક્યારેક તો એવું થાય છે ને કે હું આ ઘરની વહુ છું કે નોકરાણી. હજી બબડ બબડ કરે છે. આ 10 મિનિટમાં નાસ્તો બનીને આવી જાય, કલાક થઈ તો હજી નાસ્તો બનાવીને લાવી નથી. એક તો હવારમાં મોડું ઉઠું ને કોઈ કામ ટાઈમે કરવું નથી. હા મમ્મી, નાસ્તો તૈયાર થઈ જ ગયો છે, હું લઈને આવું છું. હજુ તો મારા લગ્નને માત્ર 2 મહિના જ થયા છે, ત્યાં મારી સાસુ મને આટલું આટલું બોલવા લાગી છે. લગ્ન પહેલા તો કેટલું મીઠું મીઠું બોલતા હતા કે મારી વહુ તો મારી દીકરી જ કહેવાય, અને અત્યારે મારી સાથે કેમ આવું વર્તન કરે છે? હર્ષ્યા, કેમ હજી અહીંયા બેઠી છો? તારે મંદિરે નથી જવું? મોડું નથી થતું તારે? હવે તું હું અમાય મારું જડબુ જોઈને ઊભી છો? જા, જઈને તાર હાર હાટું સા લઈ. પણ એમ તું એને આવી રીતે હું કામ કહેશો? થોડું કામ નિરાયતે કે નહીં તોય સા લઈને આવશે. હવારે તો મોડી ઉઠે એની પહેલા હું ઉઠીને તૈયાર થઈને બેઠી હોય, વેલું ઉઠીને રાંધી કરવી ને હા મૂકી ન દેવાય? કેટલી ભૂખ લાગી હોય, આ બધું મંદિરે મારી બહેનપણી વાટ જોઈને બેઠી હોય. હા, જેદુના લગ્ન છે ને, જેદુની લબ્બડની જેમ કામ કરે છે, તો ગુસ્સો ન કરું તો હું કરું? જરે ઝડપ આવી એનામાં. પણ દેવાંગની માં, થોડીક શાંતિ રાખ, ઘરમાં એટલી બધી રાડું ન નખાય. આ વહુને હજી અહીંયા આવે એના 2 મહિના જ થશે, 2 મહિનામાં થોડી કામ ઘરનો હરવાળો લઈ લે. હજી તેને એ ન ખબર હોય કે પૂરી વસ્તુ કઈ ક્યાં પડી છે. તારે એને કેવું પડે, સમજાવવું પડે, કાક 400 મહિના જવા દે, બધું થઈ જાય હરખું. હવે શાંતિથી બેહો ને, આ હું ઘરમાં પૌણીને આવી હતી, તમાર માએ મને સમજવાનો સમય આપ્યો તો આ સમજી ગઈ ને બધું, હું ઘરમાં બધું કામ પકડી લીધું કે નહીં? પણ એ સમયની વાત જુદી હતી અને અટાણનો સમય એ જુદો છે, અને આપણે માણસને સમયની હારે રહેવું પડે. સમયની હારે નો રહીને તો સમય આપણને ફેંકી દે, વાર નહીં લાગે. તમારી હારે વાત કરવી ને એટલે પથરા હારે માથું પસાડવું બરાબર થાય છે. તમારે સમજવો તો સમજો, ન સમજો તો કાંઈ નહીં, મારે મોડું થાય છે, મંદિરે જવું છે મારે.
પાયલ, જમવાનું શું બનાવ્યું છે? આજે તમારું ફેવરિટ શાક બનાવ્યું છે, ભરેલા રીંગણાનું. પાયલ, આ તું શું કરે છે? તને ખબર છે ને, મને આ શાકમાં તું સુધારીને જે ટામેટા નાખે છે ને, એ નથી ભાવતા. અરે ટામેટાની ગ્રેવી બનાવીને નાખતી હોય તો નહીં સમજે, તું કોઈ વાતે નહીં સમજે. તારા કરતા તો આ ઘરની કામવાળી સારી હતી, કમસે કમ સારું ખાવાનું તો બનાવીને ખવડાવતી હતી. મમ્મી, મમ્મી ક્યાં છો તમે? મમ્મીને જ બોલાવું છું, એ તને સારી રીતે સમજાવી દેશ. દેવાંગ, તમે મમ્મીને ના બોલાવો, તમે જેમ કહેશો ને એમ હું બનાવી દઈશ. કેમ કેમ મમ્મીને ના બોલાવું? હા, અરે મમ્મીને પણ ખબર પડવી જોઈએ ને કે એના દીકરાની વહુ આ ઘરમાં શું કરી રહી છે. મમ્મી, તમને સંભળાય છે કે નહીં? આવો ને અહીંયા જલ્દી. શું બેટા, હું બૂમો પાડે છે, પાછું હું કરવાને વળી થાય શું? મમ્મી, જો ને આ તમારી વહુએ રીંગણાના શાકમાં સુધારીને ટામેટા નાખ્યા છે. તમને ખબર છે ને, મને સુધારીને જે શાકમાં ટામેટા નાખે છે ને, જરાય નથી ભાવતા. એમ છતાંય એક તો ઓફિસમાં બપોરે મારે રેડિયું ખડ્યું જમવાનું હોય, સાંજે ઘરે આવીને શાંતિથી બેસીને તમારી સાથે જમવું હોય, પણ નહીં. જુઓ ને, શાકમાં ટામેટા નાખી દીધા, હવે મારે શું જમવાનું? હા, મારો દીકરો કહે છે તને સંભળાતો નથી, કઈ મગજમાં ઘૂસતો નથી, એને કાપેલા ટામેટા વાળું શાક નથી ભાવતું, તો ગ્રેવી કરીને બનાવતી હો તો તારા બાપનું કઈ જાય છે? મમ્મી, આમાં મારો કોઈ ભાગ નથી, દેવાંગનું ફેવરિટ શાક જ બનાવ્યું છે મેં. હવે મારી સામે છે ને ઝીબડો નો અકાય, મારા દીકરા તું બીજું શાક બનાવી દે સરસનું. મમ્મી, મમ્મી આ તમે કોને ઉપાડીને લઈને આવ્યો છો? એક કામ પણ બરાબર કરતી નથી. અરે અરે કંટાળી ગયો છું હું આનાથી, હવે રેવા દો, મારા માટે કઈ નથી બનાવવું, હું મારી જાતે જ મારો મિલ્કશેક બનાવીને પી લઈશ. કોઈ વાતે સમજે એમ નથી. દેવાંગ, લાવ હું બનાવી દઉં છું, તમે ઓફિસ થી આવીને થાકી ગયા હશો, તમે બેસો, હું તમારા માટે મિલ્કશેક બનાવું. શું હું બનાવી દઉં છું? તને એકવાર કીધું સમજાતું નથી? હા, મને તારી કોઈ જરૂર નથી, જા અહીંયાથી ચૂપચાપ અને તારું કામ બતાવ. દેવાંગ, ભાઈ કીધું ને તને, નથી સમજાતું તને? જાને જઈને તારું કામ બતાવ. તું આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારે તને નહોતી ખબર કે આ ઘરનું બધું જ કામ તારે કરવું પડશે, આ ઘરની બધી જ જવાબદારીઓ તારે નિભાવવી પડશે. મને બધી જ ખબર હતી, પણ તમે લોકો મારી સાથે કેમ આવું વર્તન કરો છો? હું આ ઘરની વહુ છું, નોકરાણી નહીં. જો તને ન પોસાતું હોય ને તો આ ઘરના દરવાજા ખુલ્લા છે તારા માટે, નીકળી જા અહીંયાથી તારા બાપના ઘેર, ને ખોટી રીતે આમ રડવાનું બંધ કરા. બાકી આ ઘરમાં તારે રહેવું હોય ને તો હું અને મારા મમ્મી કહીએ ને એમ જ થશે. પણ દેવાંગ, તમે લોકો જેમ કહો છો એમ જ હું બધું કરું છું, એક વહુ તરીકેની બધી ફરજ નિભાવું છું, તેમ છતાં તમે અને મમ્મી મારી સાથે ગેરવર્તન કેમ કરો છો? જો મારે તારો કોઈ જ બકવાસ નથી સાંભળો, મારે કાલે ઓફિસમાં મીટિંગ છે, એટલે મને મારું ઓફિસનું કામ પતાવવા દે. મારો પતિ ને મારા સાસુ મને દબાવીને રાખે છે, ગમે તેટલું રાખું ને તેમ છતાં એ લોકો મારી સાથે તોછડું વર્તન જ કરે છે. જો હું મારા પપ્પાના ઘરે જઈશ ને તો એ આ સહન નહીં કરી શકે, અને હજુ મારી બંને બહેનોના સંબંધ કરવાના બાકી છે. હું એ સામે જઈશ તો એ લોકોના સંબંધ કરવામાં તકલીફ પડશે, અને મારા પપ્પા આ બધું સહન નહીં કરી શકે. હું મારા દિલની વાત કોને કરું, ક્યાં જાઉં? જો
મારી આ વાત મારા મમ્મી પપ્પાને કરીશ તો એ લોકોને ચિંતા થશે. મારી બંને બહેનોના સંબંધ કરવાની જવાબદારી હજી મારા મમ્મી ને પપ્પા માથે જ છે. એટલે મારે જ હવે આ બધું ચૂપચાપ સહન કરવું પડશે. કોઈને કાંઈ કીધા વગર જેમ ચાલે છે એમ ચાલવા દો. પાયલ, હા તું કેવો કચરો કાઢે છો? આ સોફા હેઠળ તો હાવણી માર એમ નમ પડ્યું છે. હા મમ્મી, વાળું છું. તારી માએ તને કચરા કાઢવાનું શીખવાડ્યું નથી? બસ હાવણી લઈને બેહી જાય. મમ્મી, આમાં તમે મારી મમ્મીને શું કામ વચ્ચે લાવો છો? એમણે તમારું શું બગાડ્યું છે? અને જેવી રીતે તમે મારી માં છો એવી રીતે એ પણ મારી માં જ છે ને. દેવાંગની માં તું હું આવી ઝીણી ઝીણી બાબતોમાં અભાવ વારે માથાકૂટ કર્યા કરશો? તમે છે ને સનમના બેહો, અમારી બે હાહોની વાતોમાં ન પડો. આ સાપુ વાસો છો ને તો વાસે રાખો. આ વહુ પરણીના ઘરમાં આવીને તે દુનો હું જોઉં છું. ગમે એ બાબતે તું થોડો થોડો બાબત મેં એનો વાંક કાઢીને એની યારે મગજ મારી કર્યા કરશો. એવી બધી માથાકૂટ તું ન કર, શાંતિ રાખ. તો આવનારા સમયમાં તું એ સુખી થાય અને હું એ સુખી થાય. તમને કેટલી વાર નાખ વાઢ્યું છે કે તમારે મારી હાહોની વાતોમાં નહીં બોલવાનું, તો ડબ ડબ કરવા જોવે છે? શાંતિથી બેઠા રહ્યો ને અને વહુનો પક્ષ લેવાનું બંધ કરો. હા શું કહું ને, તો તું કોઈ દી નહીં સુધેર. તારો સ્વભાવમાં કોઈ દી સુધારો જ નહીં થાય. અને જો આવું ને આવું રહે ને તો તને કહી દઉં છું, આ ઘરને બરબાદ થતા કોઈ નહીં અટકાવે. તારે જેમ કરવું હોય ને એમ કરજે, જેમ રહેવું એમ રહેજે. મારે થાય છે મોડું, હું જાઉં છું મંદિરે. સીતારામ. કઈ કેવું નથી. સમજાવશો કે? જો સમજો, નાટક જો એના હા કામ કરતા બળ પડે ને તો બધા નાટક કરે છે. નાટકણી. પાયલ બેટા, પાયલ બહુ, પાયલ બેટા, પાયલ બેટા, આંખ ખોલો. અરે તું ન્યા બેઠી બેઠી હું જોશો? ખબર નથી પડતી કે તારે માણસાઈ જેવું છે કે નહીં. આમ જરાક જોતો ખરી, હજી બેઠી છે પાછી. તમારી અરે વાત કરવી ને એટલે તને નથી સમજાતું. અરે જાને અહીંયા પૂરો કરવા દે પાડા હલતી ને તારે જરૂર નથી.